દેવવ્રતજીની વિદ્યાપીઠ માં ગાંધીગીરી રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠ ના કુલપતિ આચાર્ય દેવવ્રતજી એ ગુજરાત વિદ્યાપીઠ સંકુલ ની મુલાકાત લઈ શ્રમદાન કર્યું અને શ્રમદાન પછી આચાર્ય દેવવ્રત સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એક વિચાર ગોષ્ઠી પણ કરી હતી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમના દ્વારા જ સ્થાપિત આ સંસ્થામાં ગંદકીને કોઈ જ સ્થાન નહીં હોવું જોઈએ સમગ્ર વિદ્યાપીઠ પરિસરમાં હવે સફાઈ થઈ ગઈ છે સૌ સાથે મળીને આ સ્વચ્છતાને યથાવત અને બરકરાર રાખવાની છે સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વચ્છતાની આદત બનાવવાનો સંકલ્પ લેવડાવ્યા હતા અને દરેક વિદ્યાર્થી દરરોજ એક કલાક ઈમાનદારીથી આ પરિસરની સફાઈ કરશે મારું સ્વચ્છતા અભિયાન પૂરું થયું તેમ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હવે ગુજરાત વિદ્યાપીઠ પરિસર ની જવાબદારી અહીં રહેતા અને ભણતા છાત્રો અને શિક્ષકોની છે તેમ પણ તેમણે જણાવ્યું હતું ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં રમત ગમત મેદાનની સફાઈ થઈ તૈયાર થઈ ગઈ છે હવે દરેક વિદ્યાર્થીઓ નિયમિત રૂપે ગ્રાઉન્ડ માં જાય અને રમે રમતના સાધનો લાવે અને તેનો ઉપયોગ પણ કરે ગુજરાત વિદ્યાપીઠના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંકુલમાં અનુસ્નાતક છાત્રોની નવી અને જૂની બિલ્ડિંગ પ્રાણજીવન વિદ્યાર્થી ભવન મહેમાન ગૃહની આસપાસનો વિસ્તાર એમફિલ બિલ્ડિંગ નવી અને જૂની કન્યા છાત્રાલય તથા આદિવાસી સંગ્રહાલય બિલ્ડિંગની આસપાસના વિસ્તારોની મોટા પાયે સફાઈ કરવામાં આવી હતી આચાર્ય દેવવ્રતજીએ આદરેલા આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ પરિસરથી સાત દિવસમાં ત્રીસ ટ્રકના બાવન ફેરા અને છ ટ્રેક્ટરના અઠ્યાવીસ ફેરા દ્વારા 594 મેટ્રિક ટન જેટલા કચરા અને ભંગારનો નિકાલ કરવામાં આવ્યો છે સમગ્ર કામગીરીમાં 170 જેટલા સફાઈ કામદારો અને ગાર્ડન વિભાગના કર્મચારીઓની સેવા લેવામાં આવી હતી ગુજરાત વિદ્યાપીઠમાં મોટા પાયે હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં જેસીબી દ્વારા સફાઈ કામ કરવામાં આવ્યું હતું ત્યાં દસ ટેન્કર દ્વારા એસી હજાર લીટર ટ્રીટેડ પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીના રમતગમતનું મેદાન કે જે કચરાથી ભરાયું હતું તેને સમતળ પણ કરવામાં આવ્યું છે રમતગમતના મેદાનમાં વીસ ટ્રક ભરીને એકસો બેતાલીસ ટન જેટલી માટી નાખી તેને રમવા માટે યોગ્ય બનાવાયું છે બાર ટન કચરાનો ગાર્ડન વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે એકસો જેટલા સફાઈ કામદારોની સેવા અહીંયા લેવાઈ હતી અને ગુજરાત વિદ્યાપીઠ પરિષદના તમામ આંતરિક માર્ગો પર બેગો કેટ સ્વીપિંગ મશીન ફેરવી અને રસ્તાને ડસ્ટ ફ્રી બનાવવામાં આવતું સ્પોટ ટુ ડમ્પ ગાડી દ્વારા બિલ્ડિંગ વેસ્ટ અને કાટમાળને ઉપાડવામાં આવતું જ્યારે રોજે રોજ ડોર ટુ ડોરની ગાડી દ્વારા વિદ્યાપીઠની પરિસરમાં કચરો એકત્ર કરવામાં આવ્યો છે સાત દિવસના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાંથી વૃક્ષોનું પણ વ્યવસ્થિત ટ્રીમિંગ કરીને ટ્રકના છવ્વીસ ફેરા દ્વારા ગ્રીન વેસ્ટ ઉવાડીને તેનો નિકાલ પણ કરવામાં આવ્યો છે પંદર જેટલા માળી અને શ્રમિકો સાથે મળીને સાતસો ચોરસ મીટર વિસ્તારમાં નિંદામણ અને સાફ સફાઈ કરીને પચીસ જેટલા વૃક્ષોનું ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું છે દિવાલો ઉપર ઉગી નીકળેલા ઘાસ પીપળ અને અન્ય વેલાઓનું હાઇડ્રોલિક વાન દ્વારા સાફ સફાઈ પણ કરવામાં આવી છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી અને ગાંધીજીની આ સંસ્થામાં ઘણા બધા સારા લોકોને આપ્યા છે સંસ્થાના દરેકે દરેક સંકુલની સફાઈ અને એ પણ ખૂબ જ વ્યવસ્થિત રીતના થાય અને તે સફાઈને વ્યવસ્થિત રીતે ત્યાં હાજર રહેલા સૌ કોઈ લોકો નિભાવે તેવી ગાંધીગીરી ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલપતિ એવા આચાર્ય દેવવ્રતજીએ ઉપાડી હતી અને આ ગાંધીગીરી દ્વારા તેમણે ગંદકી સામે એટલે કે સફાઈ ઝુંબેશની એક ગાંધીગીરી શરૂ કરી છે ખરેખર વિદ્યાપીઠમાં એક અલગ રીતનું વાતાવરણ હવે જોવા મળી રહ્યું છે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એ આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ માટે જ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવેલી આ ગંદકી સામેની ગાંધીગીરી એ ખરેખર સૌ કોઈ લોકો માટે એક ઉદાહરણરૂપ ચોક્કસ બની રહે છે દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર